આપણી વસ્તુની ગુણવત્તા સમજવી પડે આપણે વસ્તુ ને આપણે મૂલ્યવર્ધન કરવું પડે બાય પ્રોડક્ટ કોમ્યુનિકેશન માં જવું પડે આપણે ગ્રાહક ઉભા કરવા પડે આપડા આપણે નો કરી તો તમે કયો લ્યો અટાણ સુધી માના હામસે ખોટું બોલે ને કોઈ નેતો કોઈ માહિત કોઈ મહંત કોઈ મહારાજ કોઈ સરકારી કંપની તમને મદદ કરવા આવી આપણે છે ને એટલા બધા ભોળા છીએ કે આપણો જ માલ મફતમાં લઈ જાય અને સડાવીને દઈ જાય અને તોય આપણે હસતા હસતા ખાઈ જાય આનું નામ ખેડૂત એટલે ખેડૂતને જગતનો તાત કીધો છે સમજી ગયા તમે જોયું આપણે વાડીએ કામ કરતા હોય આપણે ખાવા બેઠા હોય અડધું ખાધું હોય અને લાઇટ ઝટકો મારે હવે તો ઓટોમેટિક આવી ગયા છે ભગવાનની દયા છે વિજ્ઞાનની દયા છે ભગવાનની નહીં વિજ્ઞાનની પણ લાઇટના ઓટોમેટિક ટાટા નહોતા ને તેથી આપણે અડધું ખાધું હોય ને લાઇટ ઝટકો મારી ને એટલે પાછા આપણે ખાવાનું મૂકી ઊભા થઈ મોટર ચાલુ કરી અને પાછા ખાવા બે એકવાર ખાતા હોય એમાં મેં ચાર વાર મોટર આલતી કરેલ છે મેં ખાતા ખાતા એક ભોજનમાં એટલે આપણને જગતનો તાત કે છે આપણી પાસેથી માલ લઈ જાય એનાય ડબલ પૈસા કરે અને કલાકમાં કરે કેટલામાં કરે કલાકમાં આમાં મગફળી કેટલા વાવે છે બધાય વાવે છે માંડવી આપણે મગફળી એટલે માંડવી ઇંગ્લિશમાં એને ગ્રાઉન્ડ કહેવાય એનો અટાણ શું ભાવ આવે છે પંદર બારસો દિસતો પંદરસો પંદર સૌથી ગણો તમે ચાલો બારસોની ચોઠસો રૂપિયાની વીસ કિલો એટલે એક મણ માંડવી માં ચૌદ કિલો દાણા નીકળે બરોબર ને બાપા હે એટલે સો રૂપિયા ને કિલો દાણા આપણે વેચ દીધા કેટલા ના સો ના કિલો દાણા વેચ દીધા આપડે ઈ દાણા ની બસો ને ચાલીસ આઈટમ બને

અને એનું પરિણામ છે કોઈ છોકરી તો છે જો હોય તમે હે હવે એમાંથી બહાર નીકળવું પડશે અને એના માટે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મહેનત તમે જોવો કેટલા લોકોને ખબર છે પ્રધાનમંત્રી ફોર્મુલાઈઝેશન માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ ની એક યોજના છે નથી ખબર પચાસ લાખ રૂપિયા કોઈ પણ પ્રકાર દસ્તાવેજ જમા કરાવવા સરકાર આપે આ કાયમ સાપામાન ટીવીમાં નરેન્દ્ર મોદી ઊભો થઈ થઈને ગાંગરે છે પ્રધાનમંત્રી ફોર્મ માઇક્રોસ્મોલ ઇન્ડસ્ટ્રીઝ તમને પચાસ લાખ રૂપિયા નોન મોર્ગેજ લોન અને એમાં પાછી ટકા વિચાર કરો અને આત્માના અંતર્ગત તમે એફપીઓ બનાવો તો એમાં તો દસ કરોડની સબસીડી છે કેટલાની એક કરોડ તમારે રોકવાના નવ કરોડ સરકાર રોકે એમાં તમે માંડવીનું પ્રોસેસ યુનિટ કરો કપાસનું પ્રોસેસિંગ યુનિટ કરો એરંડાનું પ્રોસેસિંગ યુનિટ કરો દૂધનું પ્રોસેસિંગ યુનિટ કરો તમને જે ઠીક લાગે એ કરો એમાં મશીનરી મૂકી અને ઈ રો મટીરિયલ તમારું હોય એને એને વેલ્યુ એડિટ કરો અને વેલ્યુ એડિટ કરીને માર્કેટમાં વેચો એવું જો આપણે નહીં કરીને તો હમણાં ઓલા ભાઈને ની જ કેતો તો પછી વર્ષમાં આપડા ફરિયામાં બીજા ના આંબા ઉગશે સમજાય છે આમ તો હવે ઈ બધું થઈ ગયું છે હું તો આવડા ફરિયામાં ઉગવા તો મંડા જ છે કાઈ ચાહો તો ઉગે કે કાઈ પાટે ના ના ઉગે સમજી ગયા અને જો આપણા ફરિયામાં બીજાના આંબા ઉગવા ન દેવા હોય તો આપણે શું કરવું પડે આપણે આર્થિક રીતે સધ્ધર થવું પડે આપણી વસ્તુની ગુણવત્તા સમજવી પડે આપણે વસ્તુને આપણે મૂલ્યવર્ધન કરવું પડે બાય પ્રોડક્ટ બનાવી પેકિંગમાં જવું પડે ટ્રાન્સપોર્ટિંગ કુરિયરમાં જવું પડે કોમ્યુનિકેશનમાં જવું પડે આપણે ગ્રાહક ઊભા કરવા પડે આપણા અને આ જો આપણે ન કરીએ ગી

ત્રણ કરોડ નો રોડ સાઠ લાખ માં કેમ બને ઈ આવડતું હોય પણ એમાં પાછા આપણે નો ફીટ થાય એમાં આપણે ફીટ નો થાય એટલે આપણે કોઈનું નું નથી ખાઈ જવું આપણે કોઈને છેતરી લેવા છે એવું નથી શીખવાડતું તમને પણ તમે તમારી વસ્તુની ઉપયોગિતા જો ન સમજો અને તમે આવું જ કરો પાતરીમાં દૂધ વેચો ને પિસ્તાલીમાં સાઈઝ ખાઓ તો તમને જગતમાં કોઈ બસાવી ન શકે એ તો મેં તમને ખાલી એક ઉદાહરણ દીધું એવું આપણે પાંચસો જગ્યા એ કરીશી ઘઉં કેટલા પચી ના કિલો કેટલા બિસ્કીટ ના ભાવ પૂછામાં ત્રણસો ના કિલો છે એમાં ઈ હું માલિકો કઈ હોનું ખાલી દે છે ઈ નાખી દે આવી અસંખ્ય વસ્તુ છે તમારી માંડવી તમે વેચી આવો આ તો હવે થોડુંક જાગૃતિ આ કોરોના પછી નકર મારા દીકરા ખેડું માંડવી વેસી આવે પાછા તેલ લેતા આવે માંડવી યાદમાં વેસી આવે અને ઈ જ માંડવી ઓલો મિલ લઈ જાય એને તેલ ઈ માંડવી નું તેલ એને અઢારસો માં પડે અને જ ખેડૂત ઈના મિલે થી પાછું તેલ લેતો આવે ઈઠાવીશો સમજાય કઈ એટલે આવી યોજનામાંથી બારું નીકળવું પડે ને એના માટે ખોટું હું વખાણ નથી કરતો હું નરેન્દ્ર મોદી નો સમસો નથી પણ લોકશાહી પછી પેલા વેલો એવો પ્રધાનમંત્રી છે કે ખેડૂને વગર દસ્તાવેજે લોન દે મરી ગયા ખબર છે આપણે કુવાને લોન લીધી હોય ને એમાં જમીન ગીરવે મૂકી દીધી હોય મારી નાખા ડોહા બેંક વરાવે વાહા તોડી નાખા તણ ત્રણ પેટી લોનનું ન ભરાણી અને હાલવી દે નો ધિરાણ દેવા દીએ કે આપણા નામને બ્લેક લિસ્ટમાં મૂકી દઈએ ખાલી અઢાર હજાર ની લોન માં એ તો આમાંથી કોઈ જોયા હોય દી તો એને ખબર હે છે ઠકવી દે સંપલ ગયા માં ઐતિહાસિક માણસ છે એવું નથી ખાલી એના વખાણ કરીશી તમે વિચાર કરી લો દસ કરોડ રૂપિયા ની ઓલા માં દીકરા વાતો કરે બીજા કે આમે આમ લોન માફ કરી દેવું ને અમે આમ કરી દેવું એટલે આપડે દુબળા બનાવે કોઈ માણસ ગરીબ હોય તો એને આપણે ખાવાનું ના અપાય ગામમાં કોઈ ગરીબ બેન દીકરી હોય કોઈ ગરીબ પરિવાર હોય તો એને સિલાઈ નું મશીન લઈ દેવાય શું સમજી ગયા પણ એને બે ટાણા ખાવાનું આપીને એની માથે હાથ નું રખાય અટાણ લગી આપણે આમાં છે પણ આવી યોજના છે ને આનો જો આપણે લાભ નો લઈ તો હવે હું નરેન્દ્રભાઈ મોદી આપણે ઘીરે ઘીરે માણા મોકલીને કારખાનું કરાવી દે કે ભાઈ બધાને ઘીરે એક એક જણો જાવ ને બધાને એક એક ફેક્ટરી કરાવી દીઓ એટલે આ લોકો સુખી થઈ જાય